હેલો સ્ટુડન્ટ આજે આપણે ધોરણ બાર કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર ટુ દ્રાવણોમાં ઉત્કલન બિંદુ ઉન્નયન વિશે વાત કરીશું ઉત્કલન બિંદુ ઉન્નયન આપણે પહેલાં જેમ જોઈ ચૂક્યા છે કે આ સંખ્યા સંખ્યાત્મક ગુણધર્મો છે એટલા માટે એ દ્રાવ્યની સાંદ્રતા ઉપર આધાર રાખશે પણ સાંદ્રતાના સોરી દ્રાવ્યના સ્વભાવ ઉપર આધાર રાખે નહીં અહીંયા જ્યારે ઉત્કલન બિંદુની વાત કરીએ તો સૌથી પહેલાં ઉત્કલન બિંદુની વ્યાખ્યા સમજીએ તો અહીંયા તમારે વ્યાખ્યામાં આવશે કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ જે તે પ્રવાહી છે એનું બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય તે વખતે એ પ્રવાહી ઉકળવાની શરૂઆત કરે છે અને એ જે તાપમાને પ્રવાહી ઉકળશે એને એનું ઉત્કલન બિંદુ કહેવાય આની અંદર વસ્તુ સમજવાની છે કે જે તે પ્રવાહીનું બાષ્પ દબાણ એનું બાષ્પ દબાણ મતલબ એનામાંથી બાષ્પ બનવાની શરૂઆત થઈ ગઈ છે એના દ્વારા બાષ્પ દબાણ એ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય તે સમયે પ્રવાહી ઉકળે અને એ તાપમાનને શું કહેવાશે ઉત્કલન બિંદુ આ જે ઉત્કલન બિંદુ મળે છે એનામાં આપણે નોર્મલી જે ઉદાહરણ જાણીએ છીએ એ ઉદાહરણની જો વાત કરીએ તો એ છે પાણી પાણીનું ઉત્કલન બિંદુ આપણને ખબર છે જો હું કેલ્વિનમાં લખું તે ત્રણસો તોતેર પોઈન્ટ પંદર કેલ્વિન અથવા સો ડિગ્રી સેલ્સિયસ આ જે તાપમાન છે એ તાપમાને પાણી ઉકળવાની શરૂઆત કરી દે અથવા તો તમે એવું કહી શકો છો કે આ પાણીનું ઉત્કલન બિંદુ છે આ સમયે જો એના બાષ્પ દબાણની વાત કરીશું તો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ જે છે એ પર્ટીક્યુલર જે વાતાવરણનું બાષ્પ દબાણ છે એના જેટલું થાય જેની વેલ્યુ તમને આપી દીધી છે એક પોઈન્ટ ઝીરો વન થ્રી બાર આજ જે છે એ વાતાવરણનું પણ બાષ્પ દબાણ છે અને શુદ્ધ પદાર્થ એટલે કે શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ પણ તમને કેટલું મળે વન પોઈન્ટ ઝીરો વન થ્રી કયા ટેમ્પરેચરે એ ત્રણસો તોતેર પોઈન્ટ પંદર કિલોવીન તાપમાને આમ ઉત્કલન બિંદુ માટે તમે એવું કહી શકો છો કે જ્યારે પ્રવાહી અને આઉટર લેયર એટલે કે વાતાવરણના બાષ્પદબાણની સમાનતા થશે તે જ વખતે તમને ઉત્કલન બિંદુ મળશે આની અંદરના બીજા પોઈન્ટ જો સમજીએ તો આપણે એક બે પોઈન્ટ આગળના લેક્ચર્સમાં જોઈ ચૂક્યા છે એમાં એક હતું કે જ્યારે તમે દ્રાવણ બનાવો છો એ દ્રાવણ કેવી રીતે બનશે તો એનામાં તમે શુદ્ધ દ્રાવકમાં એક દ્રાવ્ય ઓગાળો છો અને એ જો દ્રાવ્ય અબાષ્પશીલ હોય તો તે વખતે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવાના કારણે શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે એ પર્ટીક્યુલર દ્રાવણના બાષ્પ દબાણ કરતા ઓછું થશે એટલે કે એનામાં તમને ઘટાડો જોવા મળશે આ દ્રાવણનું જો બાષ્પ દબાણ તમે લેવા જાઓ તો એ બાષ્પદબાણ વધી જશે અને શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ ઘટશે આ કોન્સેપ્ટ અબાષ્પશીલ દ્રાવ્ય માટે જ છે બાષ્પશીલ માટે કોન્સેપ્ટ બદલાઈ જાય અબાષ્પશીલ દ્રાવ્ય જ્યારે તમે ઉમેરશો અંદર તમને આ ફોર્મ્યુલા થશે કે દ્રાવકનું બાષ્પદબાણ દ્રાવણના બાષ્પ દબાણ કરતા ઓછું થાય છે એટલે કે એમાં ઘટાડો થાય છે તો એક સાદી સિમ્પલ વસ્તુ સમજીએ જો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વન પોઈન્ટ ઝીરો વન થ્રી છે તે વખતે ટેમ્પરેચર કેટલું થયું ત્રણસો તો સીધી વસ્તુ છે આ ટેમ્પરેચરે દ્રાવણનું બાષ્પ દબાણ આટલું હોય નહીં તો એ વખતે શું કરવું પડે તો એના માટે આપણે એક ગ્રાફ જોઈએ એ ગ્રાફમાં આપણને આઈડિયા આવી જશે કે પર્ટિક્યુલર વસ્તુ શું થશે સપોઝ કે હું ગ્રાફ બનાવું છું તાપમાન વર્સિસ બાષ્પ દબાણનું એની અંદર જ્યારે વાત કરીએ તો જ્યારે શુદ્ધ દ્રાવકની વાત કરીશું તો એ શુદ્ધ દ્રાવકમાં પર્ટીક્યુલર એક ટેમ્પરેચર આ જે છે એનામાં બાષ્પ દબાણ જો હું લખું છું તો એકસો ને સોરી વન પોઈન્ટ ઝીરો વન થ્રી બાર આ જે છે એ તમારું દ્રાવકનું બાષ્પ દબાણ છે એટલે કે આ જે ગ્રીન લાઈન આપણે ટચ કરી છે આ એટલે થઈ એ સમયે જ્યારે તમે તાપમાન નોટ કરશો તો શુદ્ધ દ્રાવક માટે તાપમાન કેટલું આવ્યું છે જેને આપણે લખીએ ટી ઝીરો બી બી ફોર બોઇલિંગ પોઈન્ટ એટલે કે ઉત્કલન બિંદુ તે વખતે એની વેલ્યુ કેટલી હશે ત્રણસો તોતેર પંદર મતલબ કે સો ડિગ્રી સેલ્સિયસ તાપમાન આ દરમિયાન આ વખતે જે મળે છે એ શું તમને મળ્યું છે આ કોના માટેનું મળ્યું શુદ્ધ દ્રાવક માટે જ્યારે આ જ વસ્તુ થઈ છે તમે હમણાં જેમ કીધું એ કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ જે છે એ દ્રાવણના બાષ્પ દબાણ કરતા ઘટે છે મતલબ કે દ્રાવણનું બાષ્પ દબાણ અહીંયા વધુ થશે જ્યારે આને તમે જયારે ચેક કરશો ત્યારે બા દ્રાવણ માટે બાષ્પદબાણ આ ટેમ્પરેચરે મતલબ કે ત્રણસો તોતેર પોઈન્ટ પંદર કેલો તાપમાને આટલું જ મળે છે એ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થતું નથી આ વાતાવરણનું બાષ્પ દબાણ કરો જે આપણે કીધું છે કે ઉત્કલન બિંદુ મળે તો એના જેટલું જ થાય તો આ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું આ દ્રાવણનું બાષ્પ દબાણ થયું નહીં તો એ કરવા માટે તમારે શું કરવું પડે તાપમાનમાં વધારો કરવો પડે અને એ તાપમાનમાં વધારો કરો એટલે તમારું બાષ્પ દબાણ વધીને જે ઓરિજિનલ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થઈ જાય પણ એનાથી ફર્ક શું પડ્યો એ થયો કે તમારે ટેમ્પરેચરમાં જે વધારો કર્યો છે એ ડિફરન્સ તમને અહીંયા દેખાશે જેને આપણે દર્શાવીએ ટી બી વડે બરાબર આ જે વસ્તુ છે શું દેખાય છે કે જયારે બાષ્પ દબાણ તમારે સરખું કરવું હોય એક દ્રાવક અને એક બા દ્રાવણનો તે વખતે તમારે તાપમાનમાં વધારો કરવો પડે અને આ તાપમાનમાં વધારો મતલબ શું થયો ઉત્કલન બિંદુમાં વધારો કારણ કે મેં અહીંયા ટી બી લખ્યું મતલબ તાપમાન આપ્યું છે બોઇલિંગ પોઈન્ટ નો એ વખતે તમને જે આ ડિફરન્સ મળ્યો ડિફરન્સ તમને દેખાઈ રહ્યો છે એને હું દર્શાવીશ હવે ડેલ્ટા ટી બી વડે કિંમત કોની મોટી છે ટી બી ની અને નાની કોની છે ટી ઝીરો બીની મતલબ કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ સોરી તાપમાન જે છે ઉત્કલન બિંદુ જે છે એ દ્રાવણના ઉત્કલન બિંદુ કરતા ઓછું છે એટલા માટે તમારે બાદ બાકી જે છે પોઝિટિવ વેલ્યુ આવે એટલા માટે તમારે આ રીતે ધ્યાન રાખવાનું બીજી રીતે જો કહીએ તો અંતિમમાંથી પ્રારંભિક બાદ થાય આ જે પરિસ્થિતિ આવી ગઈ છે એનામાં આપણને આ જે ગ્રાફ મળ્યો એ દ્રાવણ માટેનો મળ્યો શુદ્ધ દ્રાવકનો આપણે જોઈ લીધો આની અંદર પર્ટિક્યુલર તમને વસ્તુ જોવા મળી ગઈ કે જો દ્રાવણનું બાષ્પદબાણ તમે વાતાવરણના બાષ્પ દબાણ જેટલું કરવું હોય તો તમારે તાપમાનમાં વધારો કરવો પડે આ જે વધારો મળ્યો એને જ આપણે શું કહીશું ઉત્કલન બિંદુ ઉન્નયન અને એ આધારે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ ટી ઝીરો બી ધ્યાન રાખવાનું છે કે અહીંયા ટી ઝીરો બી જે છે એ શુદ્ધ દ્રાવકનું બા સોરી શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે અને ટીબી જે છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે આ જે વસ્તુ મળી છે તમે એને ગ્રાફથી ઇઝીલી સમજી શકો છો સમ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ ઉદાહરણ લઈએ છે એનામાં તમારું પાણી જે છે એ દ્રાવક છે અને એના જ આધારે તમને ત્રણસો ને પોઈન્ટ પંદર કેલો તાપમાનનો મેં તમને સમજાયું પણ એની જગ્યાએ જો બીજો દ્રાવક હોય તો આ ટી ઝીરો બીની કિંમત બદલાઈ જશે જે તાપમાને એનું ઉત્કલન બિંદુ મળતું હશે એ તાપમાને તમને અહીંયા વેલ્યુ દર્શાવવાની આનામાં જો ઉદાહરણ સમજી લઈએ તો સાદી સિમ્પલ વસ્તુ છે આ જ કોન્સેપ્ટમાં લઈએ તો શુક્રોઝનું જો ઉદાહરણ લઈએ શુક્રોઝનું જલીય દ્રાવણ હોય એનું બાષ્પ દબાણ છે એ તમારું ત્રણસો તોતેર પોઈન્ટ પંદર કેળવીને શુદ્ધ દ્રાવક માટે કેટલું થઈ જશે વન પોઈન્ટ ઝીરો વન થ્રી પણ જ્યારે એનામાંથી દ્રાવણ બન્યું છે તો તમને એનામાં ઉત્કર્ષ બિંદુમાં વધારો જોવા મળશે આ જે વસ્તુ થઈ છે એની અંદર પર્ટીક્યુલર જ્યારે તમે સાંદ્ર પ્રક્રિયા સમજો અથવા તો સામાન્ય પ્રક્રિયા સમજો તો એનામાં તમે કહી શકો છો કે ડેલ્ટા ટીબી ઇઝ ટુ ટીબી ટી ઝીરો બી માઇનસ ટીબી હવે યાદ રાખવાનું છે કારણ કે અહીંયા જ્યારે ઠાર બિંદુની વાત આવશે ત્યારે એની અંદર પણ તમારે સૂત્રો આ રીતનું જ આવશે હમણાં આપણે જે સૂત્રો જોયું એ આવ્યું ડેલ્ટા ટીબી બી ટુ ટીબી માઇનસ ટી ઝીરો બી આ જે સમીકરણ મળી ગયું છે એ તમારું પર્ટીક્યુલર શુદ્ધ દ્રાવણો માટે છે શુદ્ધ પદાર્થો માટે છે પણ જ્યારે એટલે કે સાંદ્ર દ્રાવણો માટે છે પણ જો તમે મંદ દ્રાવણ બનાવો છો તો મંદ દ્રાવણ જ્યારે બનાવો છો એ મંદ દ્રાવણમાં તમને મળી જશે પર્ટીક્યુલર કે ઉત્કલન બિંદુ ઉન્ન મતલબ કે ડેલ્ટા ટીબી એ દ્રાવણમાંના દ્રાવ્યની મોલ સાંદ્રતાના પ્રમાણમાં હોય છે મતલબ આ જે ઉત્કલન બિંદુ ઉન્નયન જે છે એ દ્રાવણની મોલલ સાંદ્રતાના સમ્રમાણમાં છે એ બી પર્ટિક્યુલર દ્રાવ્યની આપણે પહેલાં જ વાત કરી આ સંખ્યાત્મક ગુણધર્મ છે સંખ્યાત્મક ગુણધર્મ દ્રાવ્યની સંખ્યા ઉપર આધાર રાખે છે માટે તમને અહીંયા જે ઉત્કલન બિંદુ ઉન્નયન મળ્યું એ પણ મોલાલિટી ઉપર આધાર રાખશે અને એ પણ કોની દ્રાવ્યની હવે જ્યારે આ સૂત્રને મારે ચલેની સાઇન દૂર કરવી હોય તો હું એક અચળાંક મૂકી દઉં એ અચળાંક મેં લીધો અહીંયા કેબી કેબી જે છે સામાન્ય રીતે કહેવા જાવ છો તે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક કહેવાય અથવા તો ઉન્નયન અચળાંક તમે એને કહી શકો છો આની અંદર પર્ટિક્યુલર એમની કિંમત આપણી પાસે છે એમની કિંમત મતલબ તમારી પાસે મોલાલિટીનું સૂત્ર છે મોલા સૂત્ર શું કહી શકો છો વજન જો હું નીચે ગ્રામમાં લખીશ એમએલમાં લખું તો વજન છેદમાં વજન ગુણ્યા એક હજાર છેદમાં અણુભાર ગુણ્યા કદ સામા ગ્રામમાં બરાબર છે કદ કો અથવા તો દ્રાવકનું વજન કહો તમને જે સૂત્ર યાદ છે પહેલા દ્રાવકનું વજન સામા લઈશું ગ્રામમાં હવે જો હું આને સિમ્બોલીકરણ લખું તો વજન મતલબ વેટ એ વેઇટ કોનું આવશે દ્રાવ્યનું માટે ડબલ્યુ ટુ અણુભાર કોનો આવે છે દ્રાવ્યનો એટલે ડબલ્યુ સોરી એમ ટુ અને દ્રાવકનું વજન મતલબ શું થઈ ગયું ડબલ્યુ વન તો આ જ કિંમતને જો હું આ સૂત્રમાં મૂકીશ તો મને શું મળશે કે ગુણ્યા ડબલ્યુ ટુ ગુણ્યા એક હજાર છેદમાં એમ ટુ ગુણ્યા ડબલ્યુ વન તો તમારી પાસે ડેલ્ટા ટીબીનું એક સમીકરણ મળ્યું જેની અંદર પર્ટિક્યુલર તમારી પાસે એક ઉન્ન અચણા છે દ્રાવ્યનું વજન છે અણુભાર છે અને દ્રાવકનું વજન છે આ જે સૂત્ર મળે છે એ સૂત્ર ઉપરથી તમે દ્રાવ્ય અણુભાર શોધી શકો છો સોરી દ્રાવ્યનો અણુભાર શોધી શકો છો દ્રાવ્યનું વજન શોધી શકો છો દ્રાવકનું વજન શોધી શકો છો ઇવન તમે આની અંદર ઉન્નયન અચરાંકની વેલ્યુ પણ શોધી શકો છો જો તમારી પાસે બાકીની કિંમતો આપી દીધી હોય તો અહીંયા જે ઉન્ન અચરાંક છે એનો એક કમ તમારી પાસે છે કેલ્વીન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ કારણ કે સાદી સિમ્પલ વસ્તુ છે આ બધાને જો હું સામેની સાઈડ લઈ જાઉં અને કેબીને સૂત્ર કરતા કરું તો મારી પાસે શું થઈ જશે અણુભાર છે એટલા માટે પ્રતિ મોલ આવી જાય અને વજન છે કિલોગ્રામમાં તમે કન્સિડર કરી દો તો તમારે એકમ શું થઈ ગયું કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ગુણ્યા ભાગ્યા મોલ આ જે પર્ટિક્યુલર તમને મળે છે એની અંદર દ્રાવ્ય સોરી દ્રાવકનું વજન ગ્રામમાં લીધું છે એટલા માટે આપણે ઉપર એક હજાર ગુણ્યા છે જો ગ્રામમાં નથી લેતા તો તમારે એક હજાર ત્યાં ગુણાય નહીં આ મોલલ ઉન્નયન અચરાંક માટેનું સૂત્ર પણ તમે કહી શકો છો ડેલ્ટા ટીવીની વેલ્યુ એનું સૂત્ર એટલે કે મીન્સ ટીબી માઇનસ ટી ઝીરો બી પછી ડેલ્ટા ટી નું સૂત્ર આ કે બી ઇન્ટુ ડબલ્યુ ટુ ગુણ્યા એક હજાર છેદમાં એમ ટુ અપ ઇન્ટુ ડબલ્યુ વન આ સૂત્ર તમારે ધ્યાન રાખવાનું હવે આપણે આગળ વાત કરીએ તો ઠાર બિંદુ અવનયનની જે ઉત્કલન બિંદુ ઉન્નયન જેવું જ છે તો પહેલા આપણે આ બંને થિયરી એક સાથે સમજી લઈએ ઠાર બિંદુ અવનયનમાં પણ શબ્દ પહેલા સમજીએ એ છે ઠાર બિંદુ ઠાર બિંદુમાં જો વાત કરીએ તો તમને ત્યાં મળી જશે કે જેમ ઉત્કલન બિંદુમાં આપણે એવું કીધું હતું કે પ્રવાહીનું દબાણ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય તે સમયે ઉકળે એને એનું ઉત્કલન બિંદુ કહેવાય તો અહીંયા જ્યારે ઠાર બિંદુની વાત કરીએ તો તેના માટે તમે કહી શકો કે જે તાપમાને પદાર્થનું તેની પ્રવાહી કલાનું દબાણ પ્રવાહી કલાનું બાષ્પ દબાણ તેના ઘન કલાના બાષ્પ દબાણ જેટલું થાય તે સમયના ટેમ્પરેચરને એનું ઠાર બિંદુ કહેવાય ઠાર બિંદુ એટલે સામાન્ય સિમ્પલ જો લેવા જઈએ તો એ ફ્રીઝિંગ પોઈન્ટ છે એટલે કે પદાર્થ જે છે એ ઠંડો પડીને જામી જાય આ દરમિયાન સ્થિતિમાં ફરક શું પડ્યો પ્રવાહીમાંથી ઘન બને છે તો એટલા માટે તમને અહીંયા પર્ટીક્યુલર પર્ટિક્યુલર વાત કીધી કે ઠાર બિંદુ ક્યારે નોટ થશે જ્યારે પ્રવાહી કલાનું બાષ્પ દબાણ ઘન કલાના બાષ્પ દબાણ જેટલું થાય ત્યારે એને ઠાર બિંદુ મળ્યું છે એવું કહી શકાય આ જે છે એની અંદર તમે કહી શકો છો કે સાદું સિમ્પલ પ્રવાહી ત્યારે જ ઠાર બિંદુ પ્રાપ્ત કરશે જ્યારે તેનું બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવક અથવા તો ઘન દ્રાવકના બાષ્પ દબાણ જેટલું થશે આ જે પર્ટિક્યુલર છે એની અંદર આ ઘટના થવા માટે તાપમાનમાં ઘટાડો જરૂરી છે એટલા માટે એને શું કહેવાયું અવનયન પહેલામાં આપણે તાપમાનમાં વધારો કર્યો તો અહીંયા આપણે તાપમાનમાં ઘટાડો કરીશું આની અંદર પણ ઉત્કલન બિંદુ જેવો જ પોઈન્ટ છે કે જ્યારે તમે એક દ્રાવકમાં શુદ્ધ દ્રાવકમાં એક અબાષ્પશીલ પદાર્થ નાખશો દ્રાવ્ય તરીકે તો એમાંથી જે દ્રાવણ બનશે એનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણમાં પર્ટિક્યુલર શું થયેલો જોવા મળશે ઘટાડો થયેલો જોવા મળશે એટલે કે અહીંયા દ્રાવણનું બાષ્પ દબાણ જે છે એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા ઘટશે આ પરિસ્થિતિમાં ઠાર બિંદુમાં પણ ઘટાડો થાય છે અને આ જ પરિસ્થિતિને જો આપણે ગ્રાફની જેમ જોઈએ જેવી રીતે આગળનો ગ્રાફ જોયો તો એ રીતે જ તો અહીંયા પણ હું ગ્રાફ બનાવીશ એ છે તાપમાન બાષ્પ દબાણ આ પરિસ્થિતિમાં જ્યારે તમે પર્ટીક્યુલર શુદ્ધ દ્રાવકની વાત કરીશું તો આની અંદર શુદ્ધ કરે શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ તમારું પર્ટીક્યુલર જેમાં આપણે કીધું એ પ્રમાણે ભાઈ જો હું પાણીની વાત કરું છું તો પાણીનું બાષ્પ દબાણ જે છે એ વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય ત્યારે ઉત્કલન બિંદુ મળે છે તો ઠાર બિંદુમાં પણ એના માટેના પર્ટીક્યુલર ટેમ્પરેચર્સ આવે જેના આધારે તમે બરફ બનાવી શકો છો જે નોર્મલી ઝીરો ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછા હોય આની અંદર જ્યારે શુદ્ધ દ્રાવકમાં તમે ગ્રાફમાં દર્શાવશો તો શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તમને આવી રીતે હાઈ પોઈન્ટમાં મળશે એના કરતાં જે ઠરેલું દ્રાવણ છે ઠરેલું દ્રાવક જે છે એ ઠરેલા દ્રાવકનું વસ્તુ તમને આ રીતે મળશે અને એનામાં પણ જ્યારે દ્રાવણના બાષ્પ દબાણની વાત કરીશું કારણ કે આ જે એક પોઈન્ટ આપણને મળી ગયો એ શુદ્ધ થઈ ગયો શુદ્ધ દ્રાવકનું ટેમ્પરેચર મળ્યું છે અહીંયા એફ લખું છું ફ્રીઝિંગ પોઈન્ટ માટે આ તમારો હતો પર્ટીક્યુલર શુદ્ધ દ્રાવક એ શુદ્ધ દ્રાવક જે છે એ કઈ પરિસ્થિતિમાં છે પ્રવાહીમાં આ જે છે એ ઠરેલું દ્રાવક છે તો ઠરેલું દ્રાવક મતલબ કઈ સ્થિતિમાં આવી ગયું ઘનમાં અહીંયા જ્યારે દબાણ જે છે એ બાષ્પ દબાણ દ્રાવણનું મારે ઠરેલા દ્રાવક જેટલું કરવું હોય કારણ કે એ તો કેટલું વેલ્યુ થાય છે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે તો સીધી સિમ્પલ વસ્તુ છે આના કરતાં મેઇન પોઈન્ટ છે એના કરતાં બાષ્પ દબાણ અહીંયા ઓછો આવશે અને એના આધારે તમને તાપમાનમાં ઘટાડો કરીને તમને શું મળશે ઠાર બિંદુ મળશે આની અંદર પર્ટીક્યુલર જ્યારે દ્રાવણ બન્યું છે તો એ દ્રાવણમાં એનું બાષ્પ દબાણ જે છે ઠરેલા દ્રાવક એટલે કે ઘન અવસ્થાના દ્રાવક જેટલું થાય ઘન અવસ્થાના બાષ્પદબાણ જેટલું થાય તો એ વખતે જે ટેમ્પરેચર મળ્યું એ આપણને શું મળશે ટી એફ તો અહીંયા જે તમને ડિફરન્સ મળ્યો છે એ ડિફરન્સ જો પર્ટીક્યુલર દેખશો ડેલ્ટા ટીએફ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ કોની વધારે મોટી છે ટી ઝીરો એફની અને એનામાંથી આપણે ટી એફ બાદ કરીશું મતલબ કે શુદ્ધ દ્રાવકમાંથી દ્રાવણનું બાષ્પદ સોરી ટેમ્પરેચર તમારે બાદ કરવાનો છે અહીંયા ટી એફ ઝીરો જે છે એ શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ છે અને ટી એફ જે છે એ દ્રાવણનું ઠાર બિંદુ છે હવે જો આને પણ જેમ આગળ આપણે ઉત્કલન બિંદુ માટે જોયું એમ કે જો હું આને આ સાંદ્ર દ્રાવણ માટે કન્સિડર કરું તો મંદ દ્રાવણ માટેનું સમીકરણ કેવી રીતે મળશે તો સેમ કોન્સેપ્ટ છે ઠાર બિંદુ માટે પણ જે ઉત્કલન બિંદુ માટે હતો કે એની અંદર જે આ ઠાર બિંદુનો ઘટાડો એટલે કે ઠાર બિંદુ અવનયન જે છે એ સાદું સિમ્પલ દ્રાવ્યના મોલલ સાથે સમ પ્રમાણમાં છે અને એટલા જ માટે એ સમીકરણ આપણને શું મળશે ડેલ્ટા ટી એફ ચલે છે એમ આગળની થિયરીમાં જોઈ ચૂક્યા છે એક અચરાંક મૂકીશું જે છે કે એફ જેને આપણે કહીશું અવનયન અચડાક એની અંદર હવે હું ડાયરેક્ટ વેલ્યુ મૂકી શકું છું કારણ કે આપણે હમણાં જ ભણી ચૂક્યા છે ડબલ્યુ ટુ એક હજાર જો નીચે ગ્રામ લઈએ છીએ એટલા માટે ડબલ્યુ વન આ સૂત્ર અને ઉત્કલન બિંદુ ઉન્નયનના સૂત્ર વચ્ચે ડિફરન્સ ખાલી નીચેના સફિક્સના આલ્ફાબેટનો છે અહીંયા એફ છે ત્યાં બી હતો અહીંયા પણ એફ છે ત્યાં બી હતો બાકી આખું સમીકરણ તમારું સેમ છે આમ આ સમીકરણ જે છે એ ઠાર બિંદુ અવનયન શોધવા માટેનું સમીકરણ છે હવે જો એક નવા સમીકરણની વાત કરીએ તો તમને અહીંયા ખાલી સમી સૂત્રો યાદ રાખવા માટે આપ્યા છે કે જો કે એફ અને કે બીના મૂલ્યો દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખતા હોય તે વખતે તમને એનામાં જ્યારે એની વેલ્યુ શોધવાની હોય તો એ કેવી રીતે શોધી શકાય તો કે એફ માટેનું સમીકરણ આપ્યું છે જેમાં કે એફ એટલે તમારું શું થઈ ગયું ઠાર બિંદુ અવનયન અચનાંક એટલે કે અવનયન અચનાંક થયું એમાં આર એમ વન જે છે આર એટલે વાયુ અચનાંક છે એમ વન જે છે એ પર્ટીક્યુલર દ્રાવકનો અણુભાર છે ટીએફ જે છે એ દ્રાવકનો ઠાર બિંદુ છે અને એની નીચે ગુણ્યા એક હજાર છેદમાં ડેલ્ટા ફ્યુઝન એચ ડેલ્ટા ફ્યુઝન મતલબ દ્રાવકની ગલન એન્થાલ્પી આ જે છે એ સમીકરણમાં તમારી પાસે જ્યારે આ વેલ્યુઝ આપેલી હોય ત્યારે તમે આ ડાયરેક્ટ સમીકરણ વાપરી શકો છો એટલે કોઈપણ વાયુ માટે જ્યારે આ પર્ટીક્યુલર તમને શોધવા કીધું હોય કે ફ્યુઝન એન્થાલ્પી એટલે કે ગલન એન્થાલ્પી આપી દીધી હોય વાયુ અચાંક આપ્યો હોય એમ વનની કિંમત અને ટી એફની કિંમત આપી હોય તો તમે કે ગણી શકો છો સેમ કે બીનું પણ સમીકરણ આના ઉપરથી મળે આર ઇન્ટુ એમ વન ઇન્ટુ ટી સ્ક્વેર છેદમાં એક હજાર અને ડેલ્ટા વેપરાઇઝ એન્થાલ્પી મતલબ અહીંયા તમારી પાસે છે દ્રાવકની બાષ્પાયન એન્થાલ્પી આ બે સમીકરણો જે છે એ સીધે સીધા મેળવેલા છે તમને આના કઈ રીતે મળે છે એ સૂત્રો પણ આવે છે એને ડિટેલિંગ પણ આવે છે પણ તમારે આ સિલેબસમાં એને ભણવાનો નથી તમે પર્ટિક્યુલર આ સૂત્રો જોઈ શકો છો અને જ્યારે આમાંથી કોઈ કિંમત તમને આપી હોય ત્યારે તમે એનો યુઝ કરી અને આ સૂત્રના આધારે કે અને કે બીની વેલ્યુ મેળવી શકો છો હવે આપણે અમુક દાખલાઓ જોઈ લઈએ હવે આપણે દાખલાની વાત કરીએ તો કોળિયા નંબર ટુ પોઈન્ટ સેવન આ દાખલાની સંખ્યા એવું કે છે કે અઢાર ગ્રામ ગ્લુકોઝને અઢાર ગ્રામ ગ્લુકોઝને એક કિલોગ્રામ પાણીમાં ઓગાળતા તમને એક ઝીરો તે બાર દબાણે પાણી કયા તાપમાને ઓગળશે અને પાણી માટેની તમને કેબીની વેલ્યુ અહીંયા આપી દીધી કયા તાપમાને ઉકળે એવો સવાલ પૂછ્યો હોય તો મતલબ તમારે શોધવું શું છે ટી પાણી આપ્યું છે તો મારી પાસે ટી ઝીરો બીની કિંમત મળી રહે જો હું એને કેલ્વીનમાં લખીશ તો એ ત્રણસો તોતેર પોઈન્ટ પંદર કેલ્વીન અને ડિગ્રી સેલ્સિયસમાં લખશો તો સો ડિગ્રી સેલ્સિયસ અહીંયા તમને પર્ટીક્યુલર ડેલ્ટા ટીબીનું સૂત્ર યાદ આવી જવું જોઈએ એ છે ડબલ્યુ ટુ ગુણ્યા એક હજાર છેદમાં એમ ટુ ગુણ્યા ડબલ્યુ વન ગુણ્યા કે બી હવે આની અંદર જો કિંમતો મૂકીએ તો તમારી પાસે જે વસ્તુઓ છે એમાં ડેલ્ટા ટીબી આપણે શોધવાનો છે ડબલ્યુ ટુ એટલે અઢાર ગુણ્યા એક હજાર કેબીની કિંમત આપી હતી ઝીરો પોઈન્ટ બાવન એમ ટુ એમ ટુ મતલબ શું થઈ જશે ગ્લુકોઝનો અણુભાર ગ્લુકોઝનું સૂત્ર છે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સનો અણુભાર તમે જ્યારે ગણશો તો એ અણુભાર તમને મળશે એકસો એંસી ગ્રામ પ્રતિ મોલ તો એકસો એંસી ગુણ્યા ડબલ્યુ વન કેટલા આપી દા છે એક હજાર સાદું સિમ્પલ થાય છે એક હજાર એક હજાર જતા રહ્યા અઢાર ભાગ્યા એકસો એંસી ગુણ્યા ઝીરો બાવન અને જ્યારે પર્ટીક્યુલર લેશો તો જવાબ શું થઈ જશે ઝીરો પોઈન્ટ ઝીરો બાવ આ સમીકરણમાં આપણને ડેલ્ટા ટીબીની કિંમત મળી ગઈ મારે શોધવાનું છે કે કયા તાપમાને આ પદાર્થ અથવા તો આ દ્રાવણ જે છે એ ઉકળશે હવે વસ્તુ ધ્યાન આવી જોઈએ એ છે આ મેન સૂત્ર કે ડેલ્ટા ટીબીમાં પહેલાં દ્રાવણનું બાષ્પ બોઇલિંગ પોઈન્ટ આવશે અને એના પછી શુદ્ધ દ્રાવકનું બોઇલિંગ પોઈન્ટ આવશે તો તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કિંમત ક્યાં મુકાય ટીબી મારે શોધવો છે ત્રણસો તોત્તેર પોઈન્ટ પંદર મારી પાસે આપેલી કિંમત છે તો હું ટીબીને સૂત્ર કરતા કરું તો જવાબમાં શું થઈ જશે આ બંનેનો સરવાળો અને આન્સર આવી જશે ત્રણસો બસો બે આ તાપમાને દ્રાવણ ઉકળશે ત્રણસો તો પંદર કેલ્વિન તાપમાને પાણી એકલું ઉકળશે જ્યારે ત્રણસો તોતેર પોઈન્ટ બસો બે કેલ્વિન તાપમાને દ્રાવણ ઉકળશે જ્યારે તમે આ કોમ્બિનેશનમાં દ્રાવણ બનાવશો એટલે આ થયો તમારો જવાબ નેક્સ્ટ કોયડો દેખીએ તો એ છે ટુ પોઈન્ટ એટ એની અંદર તમને એવું કીધું છે કે બેન્ઝીન નું ઉત્કલન બિંદુ તમને આપ્યું ત્રણસો કેલ્વિન જ્યારે એનામાં એક પોઈન્ટ એંસી ગ્રામ જેટલો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નેવું ગ્રામ જેટલા બેન્જિનમાં ઓગાળવામાં આવ્યો ત્યારે તેનું ઉત્કલન બિંદુ ત્રણસો ત્રેપનથી વધીને કેટલું થઈ ગયું ત્રણસો ચોપન પોઈન્ટ અગિયાર એ વખતે એનો ઉલનાયન અચરાંગની વેલ્યુ તમને આપી દીધી બે પોઈન્ટ ત્રેપન તો તમને સવાલ પૂછ્યો છે કે દ્રાવ્ય જે ઓગાળ્યો એ દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે કારણ કે મને આ દરમિયાન એમ પણ ની તો જરૂર પડવાની નથી મને શું શોધવાનું છે એમ ટુ સૂત્ર એનું એજ થાય પણ એનામાં સૌથી પહેલા આપણે શું શોધીશું ડેલ્ટા ટી ઉત્કલન બિંદુ ઉન્નયની વાત આવે છે તો ફરીથી તમારી પાસે સૂત્ર યાદ આવી જવું જોઈએ કે ટીબી દ્રાવ્ય સોરી દ્રાવણનું પહેલા પહેલાં આવશે અને પછી શુદ્ધ દ્રાવકનું ટીબીની વેલ્યુ તમારી પાસે છે ત્રણસો ચોપન પોઈન્ટ અગિયાર ટી ઝીરોની વેલ્યુ છે ત્રણસો ત્રેપન પોઈન્ટ ત્રેવીસ બંનેની બાદ બાકી કરશો આન્સર શું થઈ જશે ઝીરો પોઈન્ટ અઠ્યાસી તો તમને અહીંયા ડેલ્ટા ની વેલ્યુ મળી ગઈ સૂત્ર મૂકીશું ડબલ્યુ ટુ ગુણ્યા એક હજાર ગુણ્યા છેદમાં એમ ટુ ગુણ્યા ડબલ્યુ વન શોધવાનું તમારે શું છે એમ ટુ તો હું એમ ટુને સૂત્ર કરતાં કરી દઉં બાકીની કિંમતો હું સંખ્યાને આપણે થોડી કન્વર્ટ કરી દઈએ અને પછી મૂકીએ તો તમારી પાસે વેલ્યુઝ મૂકવા માટે બધી જ કિંમતો અહીંયા છે ડેલ્ટા ટીબીની કિંમત મૂકીએ તો વન પોઈન્ટ એંસી ગુણ્યા એક હજાર કેબી છે બે પોઈન્ટ ત્રેપન છેદમાં ડેલ્ટા ટીબી જે આપણે શોધ્યો ઝીરો પોઈન્ટ અઠ્યાસી અને ડબલ્યુ વન કેટલું છે આપણી પાસે નેવું પહેલાની કિંમતોનો ગુણાકાર કરો પછી ભાગ્યા નીચેની ગુણાકાર કરીને કિંમત મૂકો તો તમારી પાસે જવાબ આવશે સત્તાવન પોઈન્ટ પાંચ ગ્રામ આ જે વસ્તુ મળે છે એનામાં સૂત્ર એક જ છે અને એનામાંથી તમે શોધી કેટલી વસ્તુઓ જો છો દ્રાવકનું વજન શોધી શકાય દ્રાવ્યનો અણુભાળ શોધી શકાય દ્રાવ્યનું વજન શોધી શકાય તમારું જે ઉત્કલન બિંદુ ઉન્નયનની વેલ્યુ છે એ પણ તમે શોધી શકો છો અને સૌથી છેલ્લે તમે અચળાંગ પણ શોધી શકો છો આજ જે દાખલા બે કર્યા એના જ જેવા જ બે બાકીના બે કોયડા છે જેમાં કે કોયડા નંબર બે પોઈન્ટ સાત જેવો પોઈન્ટ નવમો દાખલો છે બે પોઈન્ટ સાત જેવો જ બે પોઈન્ટ નવમો દાખલો છે બે પોઈન્ટ સાત અને બે પોઈન્ટ નવ એ બંને દાખલા સેમ છે એવી જ રીતે એનામાં ખાલી આ ઉત્કલન બિંદુની વાત હતી પેલી ઠાર બિંદુની વાત છે એટલો જ ડિફરન્સ છે અને એવી જ રીતે આ બે પોઈન્ટ આઠ છે એના જેવો જ બે પોઈન્ટ દસ છે આમાં જે મુત્કલન બિંદુના આધારે અણુભાર શોધ્યો એમાં તેમાં ઠાર બિંદુના આધારે અણુભાળ શોધવાનો છે એટલે આ બંને દાખલા તમે જાતે ટ્રાય કરી શકો છો આ જ રીતે લખાણ સંબંધિત બે દાખલા છે એ દાખલા પણ તમે આ સેમ સૂત્રથી ગણી શકો છો દાખલા નંબર બે પોઈન્ટ દસ અને બે પોઈન્ટ અગિયાર આ બંને દાખલામાં તમારું જે સમીકરણ આપણું ડેલ્ટા ટીબી દસમા માટે ડેલ્ટા ટીબી વાળું આવશે અને અગિયાર માટે ડેલ્ટા ટી એફ વાળું આવશે આ બંને દાખલામાં તમારે દ્રાવ્યનું વજન શોધવાનું છે એટલે કે ડબલ્યુ ટુ તો તમે એને ગણી શકો છો હવે આપણે જો વાત કરીએ આગળ સ્વાધ્યાયના દાખલાની વાત કરીએ તો એ લઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર બે પોઈન્ટ વીસ આ દાખલામાં તમને ખાંડના પાંચ ટકા દ્રાવણથી દ્રાવણ એટલે દળથી એનું વજન આપ્યું છે એનું ઠાર બિંદુ આપ્યું છે બસો એકોતેર કેલ્વિન મતલબ કે તમે અહીંયા દ્રાવણ ખાંડનું દ્રાવણ આપ્યું છે ખાંડનું દ્રાવણ અને એટલા માટે એની જે ઠાર બિંદુ તમને આપ્યું છે એની વેલ્યુ આપણે લખીશું ડેલ્ટા ટી એફ બસો તોતેર કેલ્વિન જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ શુદ્ધ પાણીનું ઠાર બિંદુ તમને આપ્યું છે બસો તોતેર પોઈન્ટ પંદર કેલવીન એટલે કે ઝીરો ડિગ્રી સેલ્સિયસ હોય તો પાણીમાં જો પાંચ ટકા ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો હવે આની અંદર તમને અહીંયા પાંચ ટકા દ્રાવણ આપ્યું છે પાંચ ટકા પ્રમાણ આપ્યું છે તો એ સૌથી પહેલા જો એનું સમજીએ તો એ પાંચ ટકાની અંદર જેમાં આપણે પહેલા પણ કન્સિડર કર્યું છે એ જ પ્રમાણે કે પાંચ ટકા ખાંડનું દ્રાવણ છે એટલે કે ખાંડ કેટલી લેવાની પાંચ ગ્રામ અને પાણી કેટલું આવી જશે નાઇન્ટી ફાઈવ ગ્રામ આ જે છે એનામાં પાંચ ગ્રામ ખાંડ થઈ ગયું પંચાણું ગ્રામ દ્રાવક થઈ ગયું તો આને જ આધારે આપણે ડબલ્યુ ટુ આને કહી શકીએ છીએ અને આ શું થઈ જશે ડબલ્યુ વન તો એમ ટુ ગણી શકું છું ખાંડ એટલે શું થઈ ગયું તમે સાદી સિમ્પલ લઈ શકો છો એને સુક્રોઝ સુક્રોઝ એટલે સી ટ્વેલ એચ ટ્વેન્ટી ટુ ઓ ઇલેવન એનું જે સમીકરણ છે એના આધારે જ્યારે એનો અણુભાર ગણશો તે તમને મળશે ત્રણસો બેતાલીસ ગ્રામ પ્રતિ મોલ તો હવે તમે જોઈ શકો છો તમારી પાસે ડબલ્યુ વન છે ડબલ્યુ ટુ છે એમ છે ટી એફ છે ને ટી ઝીરો એફ છે આની અંદર જ્યારે તમારી પાસે અચરાંકની વેલ્યુ નથી તો એ અચરાંકની વેલ્યુ આપણે પહેલા શોધીશું કિંમતો મૂકીએ તો જે સમીકરણ છે આપણી પાસે ડેલ્ટા ટીએફ એનામાં સૌથી પહેલા આપણે ડેલ્ટા ટીએફ શોધી કાઢીએ ડેલ્ટા ટીએફ માટે તમને ફરી યાદ કરાવું કે તમારે ધ્યાન રાખવું પડશે કે ટી ઝીરો એફ પહેલા આવશે અને પછી ટી એફ આવશે કદાચ સમીકરણમાં એવું લાગે કે ભૂલી ગયા તો ધ્યાન રાખજો આની વેલ્યુ નેગેટિવ નથી આવતી તફાવતની વેલ્યુ નેગેટિવ નથી આવતી તો જે કિંમત મોટી હોય એનામાંથી નાની કિંમત બાદ કરી દેવાની ઉત્કલન બિંદુમાં તમને જે શુદ્ધ દ્રાવકની વેલ્યુ હશે ઓછી હશે અને દ્રાવણની વેલ્યુ વધારે હશે જ્યારે ઠાર બિંદુમાં શુદ્ધની વેલ્યુ વધારે હશે દ્રાવણની વેલ્યુ ઓછી હશે તો અહીંયા શું થઈ જશે બસો તોતેર પોઈન્ટ પંદર માઇનસ બસોને એકોતેર તો તમારી પાસે ડેલ્ટા ટીએફની વેલ્યુ કેટલી આવી જશે બે પોઈન્ટ પંદર હવે જ્યારે સૂત્ર મૂકીશું ડબલ્યુ ટુ ગુણ્યા એક હજાર ગુણ્યા કે એફ છેદમાં ડબલ્યુ વન ગુણ્યા એમ ટુ ડબલ્યુ ટુ એટલે તમારી પાસે કેટલા છે પાંચ એક હજાર કે વેલ્યુ આપણે શોધવાની છે ડબલ્યુ વનની કિંમત છે તમારી પાસે પંચાણું એમ ની વેલ્યુ છે ત્રણસો ને બેતાલીસ ડેલ્ટા વેલ્યુ આય બે પોઈન્ટ પંદર તો કે એફને જયારે સૂત્ર કરશો તો તમારી પાસે આ કિંમતો બદલાઈ જાય અને કંઈક આ રીતે જોવા મળશે જ્યારે સાદુ રૂપ આપશો તેની વેલ્યુ તમને મળશે તેર પોઈન્ટ નવસો સિત્તેર આ આપણને શું મળી જાય છે કે એફ પણ તમને શોધવા શું કીધું છે કે આ પાણીમાં જ્યારે પાંચ ટકા ગ્લુકોઝ ધરાવતું દ્રાવણ મળે છે તેનું તમારે શું શોધવાનું છે ઠાર બિંદુ આની અંદર પાંચ ટકા ગ્લુકોઝ જયારે લઈએ છે ત્યારે એ ગ્લુકોઝ માટે તમારે એનું ઠાર બિંદુ શોધવાનું છે તો કે જયારે આ જ પાંચ ટકામાં ખાંડની જગ્યા હું ગ્લુકોઝનું દ્રાવણ બદલાવ છું બનાવું છું તો એની જવાબ કેટલો આવશે ખાંડમાં ધ્યાન રાખજો ખાંડ મતલબ સુક્રોઝ થાય અને ગ્લુકોઝમાં સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ ના આધારે સૂત્ર થશે એટલે જો આ દાખલાને આપણે ગણીએ તો હવે તમારી પાસે જે વેલ્યુ થઈ છે એની અંદર કે ની વેલ્યુ તમને મળી ગઈ પાંચ ટકા શું આવ્યું છે ખાંડ સોરી ગ્લુકોઝ પાંચ ટકા ગ્લુકોઝનું દ્રાવણ આવ્યું છે માટે ગ્લુકોઝ એટલે શું થઈ ગયું ડબલ્યુ ટુ એનું વજન કેટલું લખાશે પાંચ ગ્રામ અને પાણી એટલે કે ડબલ્યુ વન એનું વજન કેટલું લખાશે નાઇન્ટી ફાઈવ ગ્રામ એમ ટુ ગ્લુકોઝ છે સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સના આધારે લેવા જશો વજન થઈ જશે 180 ગ્રામ તમારી પાસે કે વેલ્યુ થઈ ગઈ તેર નવસો ને સિત્તેર અને શોધવાનું શું છે ડેલ્ટા ટી એફ પહેલાં આ અને એના પછી શોધવાનું છે વેલ્યુ શોધવાની

કે એફની વેલ્યુ છે તેર પોઈન્ટ નવસો સિત્તેર છેદમાં પંચાણું ગુણ્યા એકસો ને તો એનો જવાબ તમારો જે છે એ થઈ જશે ચાર પોઈન્ટ ઝીરો આઠ આ શું મળી ગયું તમને ડેલ્ટા ટીએફની વેલ્યુ મળી પણ મને શોધવા કીધું છે એ છે દ્રાવણનું ઠાર બિંદુ દ્રાવણનું ઠાર બિંદુ મતલબ મારે શોધવાનો છે ટીએફ મારી પાસે વેલ્યુ થઈ ગઈ ડેલ્ટા ટીએફની ટી ઝીરો એફ એટલે પર્ટીક્યુલર શું છે પાણીનું ટીએ મારે શોધવાનો છે તો સૂત્ર કરતા ટીએફને કરીએ તો બસો તોતેર પંદર ચાર ઝીરો આઠ જવાબ થઈ જશે ટુ સિક્સ નાઇન સિક્સ ઝીરો જો તમને આ વેલ્યુ સેલ્સિયસમાં પૂછે તો તમને જે ઇલેવન્થમાં ભણી ગયા છો કેલ્વેન ટુ સેલ્સિયસમાં એને કન્વર્ટ કરવાની રીતના આધારે સેલ્સિયસમાં કન્વર્ટ કરવાનું સાદું સિમ્પલ કશું નથી આ જ કિંમતમાંથી માઇનસ બસો તોત્તેર પોઈન્ટ પંદર કરશો તો ડિગ્રી સેલ્સિયસમાં એનો આન્સર આવી જાય આ જે દાખલાઓ થયા છે એ તમારા સાદા સિમ્પલ ડેલ્ટા ટીએફ અને ડેલ્ટા ટીબીના સૂત્ર ઉપર આધારિત છે આના જે મિક્સર કોમ્બિનેશન્સવાળા દાખલા જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું